ભારતી આરતી આજે ટ્રેડિંગ સપ્તાહનો છેલ્લો દિવસ છે અને આજે કરન્સીની પણ વીકલી એક્સપાયરી છે આપણે જોયું છે કે યુએસ બેન્કિંગ સંકટ આવી રહ્યું છે સાથે મોંઘવારીની પણ આશંકાઓ છે એની વચ્ચે રૂપિયા પર પણ તેની અસર આપણને જોવા મળી છે કે ડોલરની સરખામણી રૂપિયામાં આપણને સતત નબળો જોવા મળ્યો છે અને લગભગ એસી થી નેવું પૈસા રૂપિયો આ એક સપ્તાહમાં નબળો થયો છે આપણે ઓવરઓલ જોઈએ તો એક્યાસી પોઈન્ટ નેવુંથી થી બ્યાસી પોઈન્ટ એસી સુધીના લેવલ્સ આપણને જોવા મળ્યા છે ટ્રેડિંગ સેશનમાં અને ગઈકાલે પણ રૂપિયામાં સારું એવું આપણને દબાણ સાથે કારોબાર થતો જોવા મળે હતો અને આજે એની એક્સપાયરી છે એટલે જોઈશું કે હવે કયા લેવલ્સ પર એની એક્સપાયરી આવે છે અને કેવી એક્શન માર્કેટમાં રહે છે ત્યારબાદ આજે કેબિનેટ અને સીસીએની બોર્ડ બેઠક આજે યોજાવાની છે જે સાંજે સાડા છ વાગે યોજાશે તેના પર ખાસ નજર રહેશે ત્યારબાદ હવે ગ્લોબલ અપડેટ પર નજર કરી લઈએ તો આજે યુરોપમાં સીપીઆઈના ડેટા જાહેર થશે તેના પર આપણી નજર રહેશે યુએસના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા પણ આજે જાહેર થવાના છે અને યુએસમાં આજે યુઓએમ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ જાહેર થશે તેના પર આપણે નજર રાખીશું હવે બોર્ડ બેઠક પર નજર કરી લઈએ તો ની બોર્ડ બેઠક આજે યોજાવાની છે અને બેઠકમાં વચગાળાના ડિવિડન્ડ પર વિચારણા થશે ત્યારબાદ સાંજે આજે સવારે સાડા આઠ વાગે મેનેજમેન્ટ ચેન્જીસ પર ટીસીએસની પ્રેસ કોન્ફરન્સ છે આપણે જોયું છે કે ટીસીએસના બોર્ડ મેનેજમેન્ટમાં બહુ મોટા ફેરફાર થઈ ગયા છે કે એમડીએ સીઓ રાજેશ ગોપીનંથને રાજીનામું આપી દીધું છે ને નવા સીઓની પણ નિયુક્તિ થઈ ગઈ છે એટલે આ મુદ્દા પર આજે પ્રેસ કોન્ફરન્સ છે જેના પર ખાસ નજર રહેશે અને આજે આ શેર પર પણ મોટી એક્શન આપણને જોવા મળી શકે છે ત્યારબાદ હવે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પર નજર કરી લઈએ તો આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે ડે મેચ રમાવાશે મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં બપોરે દોઢ વાગે આ મેચ શરૂ થવા જઈ રહી છે અને હવે એન્ટરટેનમેન્ટ પર નજર કરી લઈએ તો આજે રાની મુખર્જીની ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે મૂવી આજે રિલીઝ થવા જઈ રહી છે જેમાં રાની મુખર્જી મુખ્ય ભૂમિકા તો ભજવી રહ્યા છે સાથે નીના ગુપ્તા જેમ સરલ આર્ચી લોર અને કેરલ ટોમ પણ ભૂમિકા ભજવતા જોવા મળશે એટલે આ બધી જ છે જેના પર ખાસ નજર રહેશે જી ઘણી બધી ઇવેન્ટ્સ છે બધા પર નજર રહેશે આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવામાં